का सर्जाई અને વજન વધી જવાના કારણે આ પુલ જે છે એ કકડભૂસ થઈ ગયો। રવિવારનો દિવસ પરિવાર સાથે લોકો ફરવા માટે નીકળ્યા હતા। મોરબીનો ઝૂલતો પુલ તૂટી જવાના કારણે અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા। અનેક પ્રવાસીઓ પાણીમાં ખાબક્યા। ઝૂલતો પુલ તૂટતા અફરા તફરી મચી ગઈ અને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, અત્યાર સુધી 40 લોકોના મૃતદેહ મળી આવ્યા। એનડીઆરએફ ની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે અને અત્યાર સુધીમાં 40 લોકો ना मृतदेह ने बाहर काढ़वामां आव्या छे। पीएम मोदी ए तमाम शक्य मदद की खातरी आपी छे। मोरबी में पुल दुर्घटना में मोटा समाचार, अत्यार सुधी में 42 लोगोना मृतदेह मळ्या। अपडेट आवी रह्यो छे आंकड़ा में, मृत्यु आंक हजू पण वधे तेवी संभावना छे। तो एनडीआरएफ की टीमे बचाव कामगीरी हाथ धरी छे। मोरबी में पुल दुर्घटना में सौथी मोटा समाचार, अत्यार सुधी में 42 मृतदेह ने बहार काढ़वामां आव्या छे, मळी आव्या छे। हजू पण शोधखोळ चाली रही छे। स्थानिक लोको स्थानिक तरवैयाओ पण अत्यारे त्यां पहोंच्या छे अने जे लोको पोतानाथी बनती तमाम जे मदद छे सहयोग छे ए आपी रह्या छे। जे लोको अंदर पाणीमां छे तेमने बहार काढवामां आवी रह्या छे। नजीकनी होस्पिटलोमां लई जवामां आवी रह्या छे। हजू पण मृत्यु आंक वधे तेवी शक्यता छे। વધુ માહિતી સાથે મોરબીથી સંવાદદાતા અતુલ જોશી જોડાયા છે। અતુલ, મોરબીમાં હાલ લેટેસ્ટ અપડેટ શું મળી રહી છે, શું અત્યારે રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે? જણાવી દઉં કે જે ઘટનાને લઈને જે વડાપ્રધાન છે તેના દ્વારા પણ ટ્વીટ કરીને સહાયની જાહેરાત કરવામાં આવી છે। બીજી બાજુ રેસ્ક્યુની ટીમો છે તે ગુજરાતભરમાંથી આવી રહી છે। પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને હાલ સુધીમાં 42 લોકોના મોતની મૃતદેહો જે છે તે ઘટનાના જગ્યાએથી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમની આ એક એક્સક્લુઝિવ માહિતી છે। 42 લોકો પહોંચ્યા છે અને 100થી વધુ લોકો જે ઈજાગ્રસ્ત છે તેને લોકોને અમદાવાદ, અનેકને રાજકોટ અને અમદાવાદ પણ સારવારમાં ખસેડવામાં આવ્યા છે। આ આંકડો હજુ રેસ્ક્યુ પૂરું નથી થયું, અત્યારે આગામી સમયમાં આંકડો વધી શકે તેમ છે। કોણ કોના પરિવારજનો છે, કોણ કેનો દીકરો છે, કોણ કેની દીકરી છે, કોઈ પણ ખબર જ નથી અને પરિવારજનોને પણ ખબર નહીં હોય કે મારો દીકરો મારી દીકરી ક્યાં છે જે આ બધી સત્તાવાર માહિતી 24 કલાક પછી ખબર પડશે। જી અતુલ, તો હાલ જે મુખ્યમંત્રી પણ અત્યારે મોરબી જવા માટે રવાના થયા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રની ટીમ કઈ રીતે ત્યાં કામ કરી રહી છે? ચોક્કસથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે જુદી જુદી જે નગરપાલિકા છે, કલેક્ટર ઓફિસ છે, કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। કોઈ પણ માહિતી મદદ જોઈએ તો જે 0828-42-300 ના કંટ્રોલ રૂમ નંબર આપેલા છે તેના પર સંપર્ક કરવાની જાહેરાત કરાઈ છે। તો બીજી બાજુ રેન્જ આઈજી એસપી સહિતનો કાફલો પણ મોરબી ઘટના સ્થળે આવવા માટે નીકળી ગયો છે અને જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે આવી ગયા છે। હાલ તમામ લોકો ત્યાં જ છે અને રેસ્ક્યુ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ત્યાં રહેવા માટેની હાલ અત્યારે લોકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને મોરબીમાં હાલ અત્યારે સિવિલ હોસ્પિટલ હોય કે જાહેર રાજમાર્ગો એક જે કહી શકાય કે અત્યંત ભયજનક સ્થિતિના અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। અતુલ, એક સવાલ સૌના મનમાં છે કે 5 દિવસ થયા પુલને ખુલ્લો મૂક્યાના અને એમાં જ આ પુલ ધરાશાયી થયો, શું કારણ રહ્યું? ચોક્કસથી મોરબીમાં આવા ઘણા જર્જરિત ઇમારતો હોય છે, આ બાબતે ન્યૂઝ 18 ગુજરાતી પણ પ્રકાશ પાડ્યો હતો કે આમાં મોટી દુર્ઘટના સર્જાઈ તેમ છે, તેને બાદ જ આ પુલ છે તેને બંધ કરવામાં આવ્યો, સમારકામ કરવામાં આવ્યું અને 3 દિવસ પહેલા ખુલ્લો મૂકવામાં આવ્યો। પરંતુ કોને ખબર કે જે વજન કરતા કેપેસિટી કરતા વધુ લોકો આવી ગયા હોય જેને લઈને આ ઘટના બની હોય, ઘટનાનું સચોટ કારણ હજી સુધી જાણવા મળી શકાયું નથી। જી જી અતુલ, જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે કેટલા લોકો આ પુલ પર સવાર હોઈ શકે છે, 400 કે 500 કેટલા લોકો હોઈ શકે? ચોક્કસથી જે બપોરે આજે રવિવારનો સમય હતો તો છઠનો સમય હતો, સૌરાષ્ટ્રમાં છઠ સુધીનું બહુ મોટું મહત્વ હોય છે, બહાર ગામથી રહેતા લોકો પણ અહીંયા આવતા હોય છે, જેને લઈને નવા પુલને માણવા માટે અનેક લોકો ગયા હતા, 300થી વધુ લોકોનું વેઇટિંગ પણ હતું, ત્યારે 300 જેટલા લોકો આ પુલ પર હોય તેવું અત્યારે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે અને આજે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાના કારણે એક દુઃખદ ઘટના ઘટી છે। જે સમયે બ્રિજ તૂટ્યો તે સમયે જાણકારી મુજબ આશરે 150 જેટલા લોકો બ્રિજ પર હાજર હતા। બ્રિજ આશરે 6:30 તૂટ્યો, 6:45 જ આખી જિલ્લા તંત્ર ત્યાં બચાવ કામગીરી માટે પહોંચી ગયેલ હતું। પહેલું પેશન્ટ
હોસ્પિટલ ખાતે 6:50 પહોંચાડવામાં આવેલું. જિલ્લાની રાજકોટ શહેરથી એમ્બ્યુલન્સો, ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચાડવામાં આવેલું હતું. આ દુઃખદ ઘટના બનતાની સાથે જ બચાવ કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે તે માટે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત જિલ્લા તંત્ર જોડે સંપર્કમાં હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રીશ્રીને ફોન કરીને તમામ માહિતીઓ લઈને જે કોઈ જરૂરિયાત હોય બચાવ કામગીરી માટે તેમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગો કઈ રીતે મદદ કરી શકે તે માટે એનડીઆરએફની ટીમ છે, બીજા તમામ વિષયોમાં તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને બચાવ કામગીરી કઈ રીતે ઝડપથી થઈ શકે તે માટે પ્રધાનમંત્રીશ્રી બી મુખ્યમંત્રીશ્રીને ચર્ચા થઈ. એમની આખી કાર્યાલય ચીફ સેક્રેટરી જોડે અને રાજ્યના વિભાગો જોડે સતત સંપર્કમાં રહીને તમામ મદદો પહોંચાડી રહી છે. દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો 6:30 ઘટના બનતા 6:48 મારી ઉપર ફોન આવેલો, તમામ અધિકારીઓ પર એમનો ફોન ગયો. તાત્કાલિક એનડીઆરએફની ટીમ શું મદદ કરી શકે, બીજી શું શું જરૂરિયાત છે અને બચાવ કામગીરી સર્વપ્રથમ ઝડપથી કઈ રીતે પૂરી થાય તે માટે તમામ મદદ માટેની ખાતરી આપેલી હતી ને મદદો પહોંચાડવાનું ચાલુ થઈ ગયું છે. સરકારની પહેલી પ્રાથમિકતા આવી કોઈ બી ઘટના બનતી હોય તો એની બચાવ કામગીરી ઝડપથી કઈ રીતે થઈ શકે તે માટે સરકારની પ્રાથમિકતા હોય છે. અને આપણે સૌ લોકોએ આ દ્રશ્ય સૌ લોકોએ ટીવી પર અને સૌ જગ્યા પર જોયા છે કે રાજ્ય સરકાર, ત્યાંના નાગરિકો, સૌ લોકો સાથે મળીને બચાવ કામગીરી માટે કયા પ્રકારે કામગીરી કરી છે. આપણે સૌ લોકોએ દ્રશ્ય જોયા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના જરૂરથી છે. આ ઘટનામાંથી સૌથી પહેલાં સરકારે બચાવ કામગીરી કરી અને તમામ જે દુર્ઘટનાગ્રસ્ત જે થયા છે ને ક્યાંક લોકોને ઈજા પહોંચી છે તેને તાત્કાલિક કઈ રીતે સારવાર આપી શકાય એ અમારી પ્રાથમિકતા છે અને તમામ લોકોને સારવાર ઝડપથી મળે તે માટે આસપાસની બધી જ હોસ્પિટલને 24/7 તમામ લોકોની રજાઓ કેન્સલ કરીને તમામ ડૉક્ટરો પ્રાઇવેટને બી પોતાની હોસ્પિટલ પર તાત્કાલિક પહોંચવા માટે નિર્દેશ અપાયા છે, સંકલન કરવામાં આવ્યું છે. તમામ હોસ્પિટલો આ તમામ દર્દીઓની તાત્કાલિક સારવાર કઈ રીતે કરી શકાય તેની વ્યવસ્થા બી કરી લેવામાં આવી છે. એક આવા સમયે ક્યારે બી આપણા દેશમાં આવી કોઈ ઘટના બનતી હોય તો દેશ આખું એક થઈને આ પ્રકારના જે પીડિતો હોય છે એને તાત્કાલિક કઈ રીતે સારવાર અપાય એ માટે કામગીરી કરતો હોય છે. આપણા સંસ્કાર બી એ છે અને ભૂતકાળથી લઈને ક્યારે બી તમે જોશો તો બધા જ લોકો એક થઈને આવી સમસ્યામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આવી ઘટના પર રાજનીતિ કરવી એ જરા બી યોગ્ય નથી. રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક તમામ મંત્રીઓને નજીક હોય ત્યાં પહોંચે અને મને બી સૂચના મળી કે તાત્કાલિક મોરબી પહોંચવાનું છે અને તમામ બચાવ કામગીરી જ્યાર તક પતે નહીં ત્યાર તક ત્યાંથી હટવાનું નથી. રાજ્યના મુખ્યમંત્રીશ્રી પોતે બરોડાથી તાત્કાલિક હમણાં અમદાવાદ પહોંચ્યા અને અમદાવાદથી હમણાં રાજકોટ થકી મોરબી જવા નીકળી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી પોતે ઘટનાસ્થળ પર જવાના છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરીને તમામ ખૂટતી જે કંઈ મદદ હોય એ કરવા માટે સરકાર તત્પર છે. હમણાં સર્વપ્રથમ તો જે ઈજાગ્રસ્તો છે
એને હોસ્પિટલ પહોંચાડવાનું કામગીરી ચાલતી હતી. અંદર જે ડૂબેલા હતા લોકો એને 70થી વધારે લોકોને હોસ્પિટલ પહોંચાડી લેવામાં આવ્યા છે. અને ભગવાનની ક્યાંક ને ક્યાંક ગુજરાતના નાગરિકો પર ભગવાનના આશીર્વાદ છે કે મોટાભાગના લોકો જે હોસ્પિટલ પહોંચ્યા છે એ મોટાભાગના લોકો બચી ચૂક્યા છે. અને જાનમાલ હાલ તક જે ઓફિશિયલ આંકડો અમારા સુધી આવ્યો છે એ 7નો છે. અને બીજા બધા જ લોકોની ટ્રીટમેન્ટ તાત્કાલિકપણે ચાલી રહી છે અને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ માટે સરકારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી લીધી છે. તો હર્ષસંઘવીએ કહ્યું છે કે સરકાર આ સમગ્ર મામલે ગંભીરતાથી કામ લઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી જવા માટે રવાના થઈ રહ્યા છે. આખું વહીવટીતંત્ર અને સરકારના અલગ અલગ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં જે લોકો પહોંચ્યા એમાં મોટાભાગના લોકોના જીવ બચી ગયા છે. અત્યાર સુધીનો 7 લોકોના મોતનો આંકડોનો જે એમની પાસે આંકડો આવ્યો છે, ઓફિશિયલ આંકડો જે છે એ કહી રહ્યા છે કે 7 લોકોના મૃત્યુ થયા છે. બાકી ઘણા બધા લોકો છે એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે, તેમના જીવ બચી ગયા છે તેમણે કહ્યું છે. અને ખાસ તો ભૂપેન્દ્ર પટેલે પણ આજે ટ્વીટ કરીને જે જાણકારી આપી છે કે તેઓ આજના જે આગળના તેમના જે કાર્યક્રમો છે એ હાલ રદ કરીને મોરબી જઈ રહ્યા છે. તેમણે કહ્યું છે કે સ્થળ પર રૂબરૂ પહોંચીને પરિસ્થિતિનું સીધું મોનિટરિંગ અને તંત્ર સાથે જરૂરી સંકલન સાધીશ. મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર પ્રત્યેક મૃતકના પરિવારને 4,00,000 રૂપિયા અને ઇજાગ્રસ્તને 50,000 રૂપિયાની સહાય આપશે. આ જાહેરાત પણ તેમણે કરી છે. અને મુખ્યમંત્રી હવે થોડી જ વારમાં મોરબી પહોંચવાના છે, કારણ કે તેમણે આગળના આજના જે કાર્યક્રમો હતા એ બધા રદ કર્યા છે અને હવે તેઓ મોરબી જવા માટે રવાના થઈ ગયા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે અમારી પાસે 7 લોકોના મોતનો આંકડો છે અને બાકીના જે તમામ લોકો છે જેમને પાણીમાંથી બહાર કાઢ્યા છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જે લોકો હોસ્પિટલમાં પહોંચ્યા છે એમાંથી મોટાભાગના લોકોના જીવ બચ્યા છે. અને તેમણે કહ્યું છે કે હાલ રાહત અને બચાવ કામગીરી પર પૂરું ફોકસ અને પૂર્ણ ક્ષમતાથી કામ થઈ રહ્યું છે. યે બેહદ દુખદ ઓર દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હૈ. આજ શામ કો મોરબી મેં 6:30 બજે હેંગિંગ બ્રિજ ટૂટા. જિસ સમય યે બ્રિજ ટૂટા वह समय पे करीबन 150 जितने मोरबी के नागरिक वो ब्रिज पे थे, ऐसी माहिती अभी तक प्राप्त हुई है. माहिती के अनुसार और हम सब ने देखा है कि 6:30 को बनी हुई ये घटना में मात्र 15 मिनट के अंदर शहर का पूरा तंत्र, फायर ब्रिगेड, कलेक्टर, जिला एसपी, डॉक्टर्स की टीम, एम्बुलेंस 108, पूरी टीम घटनास्थल पे मात्र 15 मिनट में वहाँ पहुँच गई थी और बचाव की कामगिरी को बहुत ही तेजी से वो कामगिरी को आगे बढ़ाते हुए पहला पेशेंट घटना बनने से मात्र 19वें मिनट में, मतलब 6:50 को हॉस्पिटल तक पहुंचाया गया था. ये बचाव कामगिरी को तेजी से आगे बढ़ाने के लिए खास तौर पे राज्य के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल पूरी मोरबी की टीम के साथ सीधे संपर्क में थे. सभी मंत्रियों को आसपास में हो वहाँ पे पहुंचने की सूचना मिल गई थी. गृहमंत्री के होने से मुझे भी तात्कालिक स्थल पर पहुंचने की सूचना आदरणीय मुख्यमंत्री श्री ने दी थी. किसी भी सरकार का इस प्रकार की जब घटना बनती है तो प्राथमिकता सबसे पहली यही होती है कि बचाव कामगिरी हो. और ये बचाव कामगिरी गुजरात सरकार ने बहुत ही तेजी से नीचे तक पहुंचाई. अभी तक करीबन 70 जितने लोगों को हॉस्पिटल तक पहुंचाया गया है और कहीं ना कहीं भगवान के आशीर्वाद गुजरात के नागरिकों पे है. इनमें से
अधिकतर लोगों को बचाने में हम सफल हुए, उनकी प्राथमिक सार। तो गृह राज्य मंत्री हर्ष संघवीए कहू छे के राहत और बचाव कामगिरी पर पूर्ण क्षमता थी काम थई रह्यु छे, तमाम लोगों ने बचावाना पूरा प्रयत्न थई रह्या छे। 6:30 वागे जारे